એક નવું યુવાન જીવન જરૂરિયાતની અને ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓની ખરીદી કરીને બાઇક ઉપર સવાર થઈ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. અચાનક તેની નજર રોડની સામી બાજુ અર્ધનિર્માણ થયેલા બંગલાની પાસે રહેલી એક ઝૂંપડી પર પડી. ઝૂંપડીની થોડી જ દૂર વણવપરાયેલી રેતીનો મોટો ઢગલો હતો અને આ ઢગલાની પાસે અર્ધનગ્ન હાલતમાં બે બાળકો બેઠા હતા, જે રેતીને હાથો વડે હવામાં ઉછાળી રહ્યા હતા. નવયુવાને ઓચિંતી બાઇકને બ્રેક મારી અને રોડના એક કિનારે પાર્ક કરી અને બાઇકના હેન્ડલમાં લટકાવેલી થેલીમાંથી બિસ્કિટના બે પેકેટ જે પોતાના માટે લીધા હતા તે કાઢ્યા અને રોડની નીચે ઉતરીને બાળકો બેઠા હતા તે દિશામાં ચાલવા લાગ્યો. પોતાની તરફ કોઈને આવતું જોઈ બાળકોએ પણ હવામાં ધૂળ ઉડાડવાની બંધ કરીને આવનાર વ્યક્તિની રાહ જોવા લાગ્યા. બાળકો પાસે પહોંચીને નવયુવાને બંનેના હાથ તરફ એક એક પેકેટ લંબાવ્યું. પોતાના હાથોની પાછળ વાળીને ઊભેલા બંને બાળકો એકબીજા સામે જોવા લાગ્યા. નવયુવાન બાળકોની મૂંઝવણ પારખી ગયો એટલે હસતા હસતા બોલ્યો, કેમ નથી લેતા? લઈ લો, બહુ મસ્ત બિસ્કિટ છે. કે પછી તમારા મા બાપે અજાણ્યા માણસો પાસેથી વસ્તુ લેવાની ના પાડી છે? આટલું સાંભળતા એક બાળક થોડી હિંમત ભેગી કરીને બોલ્યું, તમે ભગવાન છો? પેલા માણસે કહ્યું, ના, હું ભગવાન નથી. તો પેલા બાળકે કહ્યું, તમે ભગવાન નથી તો ચોક્કસ ભગવાનના માણસ છો, કારણ કે અમને ખૂબ ભૂખ લાગી હતી અને અમે ભગવાનને પ્રાર્થના જ કરતા હતા કે અમારા માટે જમવાનું લઈને આવે. જો તે ના લાવી શકે એમ હોય તો તેના માણસને મોકલે. એટલે તમે ભગવાન ના હોવ તો ચોક્કસ ભગવાનના માણસ જ છો. પેલા ભાઈની આંખોમાં આ સાંભળીને આંસુ આવી ગયા. ક્યારેક સારું કામ કરવાનો વિચાર આવે તો તરત જ કરવો જોઈએ.